નમસ્કાર દર્શક મિત્રો પાદરા ટ્વેન્ટી ફોર ન્યૂઝના વિશેષ અહેવાલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અમે પ્રયત્ન કરીએ છીએ સત્યના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન રહે છે કે જનતા સમક્ષ સત્ય બતાવવું જરૂરી છે અને અમે સત્ય બતાવીશું કારણ કે અમે જનતાનો અવાજ ભણી રહ્યા છે દર્શક મિત્રો ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તેના માટે સરકાર અથાર્થ પ્રયત્ન કરી રહી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ આ દારૂબંધીને ડામવા માટે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાતમાં દારૂને લઈને બુટલેગરોનો ધંધો ફૂલો ફાલ્યો છે દર્શક મિત્રો ગત તારીખ એકવીસના રોજ પાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પાદરા પોલીસે સાત બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને લેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ આપણે સમગ્ર ઘટના જોઈ કે એ લેગરને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે અને જામીન મેળવવા માટે મુનાફ નામના કોન્સ્ટેબલે પચાસ હજાર રૂપિયાની માગણી કરી અને તેનો ઓડિયો પણ વાયરલ થયો સમગ્ર ગુજરાતમાં એ મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો આખરે પાદરા પોલીસ સ્ટેશનમાંથી મુનાફની બદલી થઈ ગઈ કોન્સ્ટેબલની બદલી થઈ ગઈ અને આ સમગ્ર મુદ્દા ઉપર પડદો પડી ગયો પરંતુ દર્શક મિત્રો વાત ત્યાંથી નથી અટકતી કેમ કે આ ગુજરાતની વાત છે આ વિષય ઉપર આત્મમંથન કરવા જેવી વાત છે શું એક અધિકારીની બદલી કરવાથી બુટલેગરો પોતાનો ધંધો બંધ કરી દેશે શું એક અધિકારી બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા જશે તો તેની આ કૂટનીતિ એ બંધ કરી દેશે આ તોડબાજી સેટિંગ લીલાઓ બંધ થઈ જશે દર્શક મિત્રો પોલીસે ઉચ્ચ અધિકારીઓએ આ બાબતને લઈને કડક કાર્યવાહી કરવાની જરૂર છે રાજ્યના ગૃહમંત્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે એક નાના મુદ્દા ઉપર જો આવી રીતે સેટલમેન્ટ અને સમાધાનો થતા રહેશે તો પછી ગુજરાતમાં દારૂબંધીનો કાયદાનો કડક અમલવારી ક્યારે થશે રાજ્યના ગૃહમંત્રી સાહેબે પણ આ બાબતે કડક સૂચના આપવાની જરૂર છે ઉચ્ચ અધિકારીઓને અને આ બાબતને લઈ અને કાર્યવાહી કરવાની પણ જરૂર છે આ સમગ્ર અહેવાલને લઈને એક નાનો એવો જે કહી શકાય કે કડી છે આ કેસને જોડતી એક કડી છે એ કડી અમે આપણી સમક્ષ લાવવા માગીએ છીએ જેનાથી આ કેસને ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે આ કેસમાં કોની કોની સંડોવણી છે દર્શક મિત્રો પાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અનેક જગ્યા ઉપર વિદેશી દારૂના અડ્ડાઓ તો ચાલતા જ હશે અને ચાલી પણ રહ્યા છે શું પોલીસને આ બાબતની જાણ નથી જો એક સાત બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસના સેટલમેન્ટ માટે પચાસ હજાર રૂપિયા જેટલી રકમની માગણી કરવામાં આવતી હોય તો પછી વિચારો કે આસપાસમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને શું શું નહીં થતું હોય દર્શક મિત્રો વિચારવા જેવો પ્રશ્ન છે પરંતુ આપણે વાત એ નથી કરવી આપણે વાત કરવી છે અત્યારે આ સાત બોટલનું સમાધાન કેવી રીતે થયું અને એ સાત બોટલમાંથી એક વ્યક્તિ એવો છે જે વ્યક્તિની નથી તો થઈ ધરપકડ કે નથી એનું થયું કોઈ નામમાં કોઈ જગ્યા પર ઉલ્લેખ આ વ્યક્તિ કોણ છે જુઓ અમારા ખાસ રિપોર્ટમાં બીક એવું લાગે હલો

જ્યારે પોલીસે વિદેશી દારૂની સાત બોટલ કબજે કરી હતી ત્યારબાદ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા મુનાફ નામના કોન્સ્ટેબલ વહીવટદારે બુટલેગર પાસે સાહેબના નામે પચાસ હજાર રૂપિયા માગ્યા હોવાનો ઓડિયો વાયરલ થતાં ખડભડાટ મચી ગયો હતો ઓડિયો ક્લિપમાં મુનાફ અને બુટલેગર વચ્ચેની વાતચીત છે જેમાં મુનાફ સ્પષ્ટપણે પચાસ હજાર રૂપિયાની માગણી કરે છે અને શાકભાજીની જેમ છૂટવા માટેના ભાવતાલ પણ નક્કી કરે છે અને બીજું એક નામ છે મારવાડી બુટલેગર આ ઓડિયો ક્લિપમાં કહે છે કે મારવાડી ભાગી ગયો ત્યારે હવે સવાલ એ થાય છે કે આ મારવાડી છે કોણ શા માટે મારવાડીના નામનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી જો આ ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે અને ખાસ વાત તો એ છે કે બુટલેગરને જે પ્રકારે અટક કરીને જામીન પર મુક્ત કરી દેવાયો તો શું ખરેખર પચાસ હજારનો વહીવટ થઈ ગયો કે નહીં અનેક સવાલો ઊભા થાય છે દર્શક મિત્રો સમગ્ર જે ઓડિયો ક્લિપ છે એ આપણી સમક્ષ અમે મૂકી જો કે અમે આ ઓડિયો ક્લિપની પુષ્ટિકરણ નથી કરતા પરંતુ એ ચોક્કસ કહીએ છીએ કે જે બુટલેગર જે નામ બોલી રહ્યો છે કે મારવાડી ભાગી ગયો આખરે આ મારવાડી કોણ છે આ મારવાડી પાદરાના કયા કયા વિસ્તારોમાં પોતાનો વિદેશી દારૂનો ધંધો જમાવી ચૂકેલો છે કેમ એ મારવાડીના નામનો ઉલ્લેખ એફઆઈઆરમાં કે અન્ય જગ્યા પર નથી થયો શું છે આ મારવાડીનું રહસ્ય શું પોલીસે આ દિશામાં તપાસ કરી છે કે નહીં અને આખરે એક અધિકારીની તો બદલી થઈ ગઈ પરંતુ હવે આ મારવાડીને લઈને તપાસ કોણ કરશે અને તેમને પણ કહેવા માગીએ છીએ કે આવા નાના નાના કિસ્સાઓમાં પણ જો પોલીસ યોગ્ય તપાસ કરે અને કાર્યવાહી કરે અને ઉચ્ચ અધિકારીઓ પણ જો આમાં દખલ અંદાજી કરે અને યોગ્ય કાર્યવાહી કરવાની કોશિશ કરે તો ગુજરાતમાં ચોક્કસપણે દારૂબંધીની કડક અમલવારી થઈ શકે છે નહીં તો પછી આપણે જેમ જાણીએ છીએ એમ કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ સારો લાગે છે એની અમલવારી થતી નથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર ન્યૂઝ